ફેમિલી કેમ છો? જે માતાજી બધા મિત્ર રામનો જય દરબાર દે માં મોકલને હરર મહાદેવ, કેમ છો બધા? મજામાં? તો મજામાં છે. તો આજે છે ને આપણે અલગ લોકેશન આવી ગયા છે ને. આજે આપણે મગફળીમાં છે ને શ્રી ગણેશાએ કર્યા છે ઠેસરના ને ટ્રેક્ટરના ને. તો જો અત્યારે આપણે ઠેસર લઈને આવતા રહ્યા છે ને ઠેસર ચાલુ પણ કરી દીધું છે. બપોરે 12 વાગે શરૂ કર્યું કારણ કે વરસાદનો માહોલ હતો. એટલે આજ ગઈ રાતે નહોતો આવ્યો ને આગલી રાતે આવેલો હતો બરાબર. એટલે પડવું ભીનું હતું અને પાથરા પલળી ગયા હતા. તો આપણે સેજ લેટ આવ્યા હતા એનું કારણ છે કે પાથરા ભીના હોય એટલે અમે હાલે ને એટલે થોડુંક તપી જાય ને તો હાલતું થઈ જાય. તો અત્યારે સરસ મજાનું આપણું વૃંદાવન ઠેસર અને આપણું 241 ટ્રેક્ટર બે કમ્પ્લીટ ચાલુ થઈ ગયા છે. ને જો અત્યારે બાબા હાટી બોલાવે છે બરાબર. તો અત્યારે ચાલુ થઈ ગયું છે ઠેસર અને ઓરવાવાળા કમ્પ્લીટ ચાલુ છે અત્યારે ઓરવાનું. 4 જણા ચડી ગયા છે માથે કારણ કે શું છે પાછળ વીખવા પડે છે. અત્યારે ગાંડી મોઢે ન હાલે પછી એક વાર તપી જાય ને પછી તો માણસો પણ ટૂંકા પડશે. તો અત્યારે નોખ નોખા માણસો અડધા અહીંયા છે. 4 જણા 3-4 જણા આમથી લાવે છે અને 3-4 જણા આ સાઈડથી લાવે છે. એટલે 15-20 જણા છે. અને ત્યાં ઠોસર કમ્પ્લેટ ચાલુ કરી દીધું. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ચેનલ બનાવો બનાવજો. બાજુમાં પહેલા તો દબી દીધું મસ્ત મસ્ત લાઈક કરીને કાંઈ એવું લાગતું હોય કમેન્ટ થઈને કહેજો બરાબર. કહેજો આપણે મજાના ખાટલા ઉપર બેઠા છે અને મેંડવી કાઢવાવાળા મેંડવી કાઢે છે. તમે બપોરા કરી લીધા છે ને બપોરા કરીને પાછું ઠેસર ચાલુ કરી દીધું છે. અત્યારે એટલો ભાગ કાઢી નાખ્યો છે આ બધો વિભાગ અને આ સાઈડ એટલો વિભાગ કાઢી નાખ્યો. લગભગ 2 કલાક જેવું થયું છે ને હજી 2 કલાક જેવું થશે અંદાજે. ને બપોરા કરીને આપણે કરીએ છીએ આરામ. ખાટલો પકડી દીધો છે આપણે મસ્ત મસ્ત થયો છે ને બહુ શું કે કંઈ ખવરામણીવાળું છે નહીં. નિરાત્રી ચાલ્યું જાય છે. 6 વીઘાની મેં કરી છે. 4 કલાકમાં કાઢી નાખશે પણ લીલી છે ને એટલે નહીં તો રીતો ટાઈમ ન લે. પણ જો આપણું વૃંદાવનનું ઠેસર છે ને બહુ બહાટી બોલાવે છે અત્યારે. તો ચાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લો ને જો અહીં મસ્ત મસ્ત કેવો લોક વાદળા મોકળા છે. કાંઈ ઘટે નહીં હોય તો અરે અરે ગાઢે મોકળા કરે એવા છે. કારણ કે ખેડૂતની આવા વાદળા થાય ને એટલે ગાઢ મોકળા થઈ જાય. ચાલો આ ઠેસર ચાલુ છે પછી જાય નજીક ને પછી તમને થોડાક સિનેમેટિક સીન પણ બતાવું. ફેમિલી બપોર પછીનું તો છે ને હા ભૂખા બોલાવે કારણ કે તપી ગયું છે સારું. ને અત્યારે પાથરાને મોઢે અત્યારે વહી જાય છે. તો અત્યારે તો હું કે સ્ટોક થતો નથી. પહેલાં તો સ્ટોક થઈ જતો હતો. અને કેટલા મિત્રો મારા લોકો જે ટ્રેક્ટરવાળા છે એ જોઈ છે ને કેટલા મિત્રો પાસે મગફળીનું ઠેસર છે એમાં ખાસ કરીને વૃંદાવનનું કેટલા પાસે છે ને જરી કોમેન્ટ કરીને કહેજો. કારણ કે જે આની ઉતરાય છે ને એ કંઈક અલગ જ છે. કાંઈ એવું નથી મારે ટ્રેક્ટર છે એટલે હું વખાણ કરું છું. પણ બહુ સરસ મજાની કામગીરી છે ને આમાં દુર્ગા કરવાની પણ ફૂંકણી આવે છે. જમ્બો ઠેસર છે આપણી પાસે વૃંદાવનનું. તો કાંઈ ઘટે જ નહીં એવો અત્યારે તો સારું છે. ચાલો વ્લોગમાં બેના રહેજો. હવે તમને થોડાક આગળ છે ને સિનેમેટિક સીન બતાવું. અને બપોર પછીનું સારું વાયરું થઈ ગયું ને એટલે ધહા ધહાટી બોલાવે છે એમ. નહીં તો ત્યાં સુધી થોડુંક ઓલું હતું કે શું કહે લીલું હતું ને એટલે કેવડાવતું હતું. અત્યારે છે ને ઘણું ખરું તો આપણે 48 માંથી નીકળી ગયું છે ને 2 કલાક જેવું થયું છે. વાગ્યા છે અત્યારે 2:45 થયા છે અને લગભગ 4 વાગ્યાની આજુબાજુ મને તો કમ્પ્લીટ નીકળી જાય છે.
તો કારણ કે ઓરે અત્યારે વધતો જાય, તપતો જાય એમ, વાતાવરણ સારું છે, હજી વાંધો નથી, વાદળો તો છે પણ બહુ વાંધો નથી. જો અત્યારે કાંદો અલગ કરતા જાય સારો, ઓલો પાનું ને સરસ મજાનો ઢીકલો પણ માંડવીને સારો ઉતારો છે, ઠીક ઠીક એમ વરસ પ્રમાણે સારો છે. તો અત્યારે જો આમથી ઘણું ઘર એક પટ્ટો થોડોક રહ્યો છે અને થોડોક પોલી સાઈડ રહ્યો છે અને અમુન અમુક કરાવતા જઈએ છીએ અને કાઢતા જઈએ છીએ. તો આ રીતનું હાલે છે આપણું વૃંદાવન કંપનીનું ઠેસા ફેમિલી છે ને. આ છે વૃંદાવન ઠેસરની ખાસિયત, જોવામાં તમને ક્યાંય ડાળું કે ડાળખું કે હું તમને ઝૂમ કરીને બતાવું, જો કાંઈ વસ્તુ દેખાતું નહીં હોય, માટી તો આમાં બહુ છે નહીં ને કૂંકણી હજી ઘા કરતા હોય એટલે કદાચ કોઈક એવું હવા ઓછી થઈ હોય ને આવ્યું હોય તોય પણ એ ઘા કરી દઈ. તો જો અત્યારે સરસ મજાનો ઢીકલો થતો જાય છે, કમેલા પણ લેવા નથી પડતા. તો ખેડૂત માટે બહુ મસ્ત મસ્ત છે વૃંદાવન ઠેસર. ફેમિલી આ સાઈડનો વિભાગ આ લોકોએ પૂરો કરી નાખ્યો, એટલું ખેતર આ લોકોએ પૂરું કરી નાખ્યું છે અને એટલો વિભાગ રહ્યો છે હવે તો ખાલી. બાકી તો ઘણું ખરું તો આ લોકોએ સારી ઝડપ રાખ્યો ભાઈ, 6 વીઘાનું પડવું છે હવે તો વિભાગની આગળ ગળે રહ્યું છે. બાકી તો ઘણું ખરું તો પૂરું પાડી દીધું છે. તો અત્યારે જો કન્ટિન્યુ હવે ઓરે સારો હાલતો જાય છે કારણ કે તપતું જાય અને વાદળા છે પણ બહુ તડકો એટલો જ છે. વાદળ સાહેબ વાતાવરણ છે એ ઓલી સાઈડ છે અને આપણે ખુલ્લો આપ છે એટલે તડકો હોય છે ને પવન હોય છે એટલે વાતાવરણ સારું થઈ ગયું ને એટલે જો અત્યારે કન્ટિન્યુ ચાલુ છે. અને જો એ ગાંઠી જેટલી આવતી જાય ને એટલી બહુ સ્ટોપ નથી થતી, વહે વહે ખાલી થતી જાય છે. જો અત્યારે એક ધારી કન્ટિન્યુ શું કે મોટલી ચાલુ જ છે એનું પણ વહે વહે પૂરું થતું જાય છે. હવે તો લગભગ શું કે અડધે પોણે કલાક મને લગભગ તો બધું પૂરું પાડી દે, લગભગ વાંધો નહીં આવે. ચાલો પૂરું પડી જાય ને પછી લોકો અત્યારે આપણે આ વિસ્તાર છે ઘરે અને ઘરે આવીને તમને ખબર છે થોડું ઘણું કામકાજ હોય આપણે દુકાનનું કામકાજ હતું અને થોડુંક ઠેસરમાં થોડુંક રિપેરિંગ આવી ગયું હતું. એનું કારણ એવું હતું કે એક લીલું વધારે હતું ને પહેલાંનું થોડુંક પતરું તૂટેલું હતું એટલે થોડુંક વધારે તૂટી ગયું હતું એટલે આવીને ડાયરેક્ટ આપણે થોડુંક ઠેસરમાં રિપેરિંગ કામ હતું. તો હું છે વેલ્ડિંગને કરવાનું, વેલ્ડિંગ કરી નાખ્યું, ફિટિંગ કરવાનું જે બાકી છે હવે સવારે કરી નાખશું કારણ કે સવારમાં તો એનું કંઈ કામ એટલું બધું હોય નહીં. તો એ બધું કમ્પ્લીટ કરીને રાખી દીધું છે બહાર ઠેસર ને અત્યારે આપણે ખાનનું વાળું કરી લીધું છે ને ફ્રી થઈ ગયા. જવાનું છે આપણે હજી માતાજીના એ ભવાની શોખ છે ત્યાં, જ્યાં અત્યારે આપણે ધૂનનું આયોજન હોય પૂનમ સુધી હોય થોડું ઘણું આયોજન બરાબર. જે જો આપણે વેલ્ડિંગ કર્યું ને તો આજે થોડું ખાડું વેલ્ડિંગ લાગી ગયું હું આપણે વર્ષું કરીએ છીએ. પછી હમણાં વેલ્ડિંગ પેટર્ન એવું બધું લીધું છે ને તો ક્યારેક ક્યારેક કર્યો તો ક્યારેક એવું થાય કે લાગી જાય ત્યાં એક મારી લાલ થઈ ગઈ દેખાય ને. તો જાય ઘડીક ત્યાં ભવાની શોખે તો આજે આપણે શું કહેવાય શ્રી ગણેશ સાહેબ કરી દીધા છે ઠેસરના ને અને એ લોકોને પણ સરસ મજાનું સસ વહી ગયું છે કારણ કે વરસાદ એ ઝળંબી રહ્યો છે અને વાતાવરણ કંઈ સુધરતું નથી અને 8-8 દિવસ ત્યાં આપણે એ લોકોને રાખ આવી બરાબર. તો આજે ફાઇનલ એ લોકોને માંડવી નીકળી ગઈ અને ઉપાધિ ઓછી ને આપણે કાઢવા જવાનું હોય તો આપણે થોડી ગેમ તો થાય ને કે બિચારાનું ફસવાઈ જાય તો સારું. તો કમ્પ્લીટ થઈ ગયું છે ને આ રીતનું અમારું વૃંદાવન ક્ષેત્ર હાલતું હતું. વૃંદાવનનું તો ભલે આપણે બીજું તો ઘણા ક્ષેત્ર જોયા છે પણ વૃંદાવન ભલે હું એમ નથી કહેતો મારું ક્ષેત્ર છે એટલે, પણ એનું કામ મને બહુ ગમ્યું છે કારણ કે મારી પાસે 4 વર્ષ થયા પણ 4 વર્ષથી મને એનું કામ બેસ્ટમાં બેસ્ટ લાગ્યું છે. બાકી તો હોય અને ખબર હોય બાકી તો વધારે તો કંઈ વખાણ ન કરે કે કંપનીને આપણે કંઈ એડવર્ટાઈઝ કંઈ કંપની નથી કરતા પણ બહુ બેસ્ટ હશે વૃંદાવન બધી રીતે અને સોપી બહુ સારું કાઢે છે અને ઓરે સારો લે છે બરાબર. આશા રાખું છું કે આજનો તમને ગમ્યું હોય છે અને ગમ્યું હોય તો શું કરવાનું હોય, મસ્ત મસ્ત એક લાઈક કરી દેવાનું હોય, ખેડૂત મિત્રો હોય એને વિડીયો શેર કરી દેવાનો હોય અને ચેનલમાં ન હોય એને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં એક બેલ આઇકન દબાવી દેવાનું એટલે અમારા આવા નવા વિડીયો છે ને તમને સૌથી પહેલાં મળતા રહે. ચાલો ફરી મળશું પાછા નવા લોકો ત્યાં સુધી જય માતાજી, બાય બાય.